હમણાં જ અનુરાધાબેન સાથે વાત કરતી હતી કે બહુ જ ગમે આપણને બહુ સ્ત્રી સ્વતંત્રતાની વાતો, સમોવડીની વાતો, આમ વાતો આમ વાતો, મારે પુરુષ જેવું થવું જ નથી, પણ હું શું કામ થાવ ભાઈ, મને આટલું સુંદર રૂપ ઈશ્વરે આપ્યું છે, પીડા સહન કરવાની ત્રેવડ મારામાં છે, સ્ત્રી મૂંઝાઈને ત્યારે રડે છે અને પુરુષ મૂંઝાય ત્યારે ગુસ્સો કરે છે, પુરુષ ગુસ્સો ત્યારે કરે છે, સ્ત્રી છે ને રિયાઝ વગર પણ ગાઈ શકે, પુરુષને ગાવા માટે રિયાઝ કરવો પડે, એને વાક્યો ગોઠવવા પડે, સ્ત્રીને તો ઉતરે આમ, જરૂર નથી મારે કોઈ રિયાઝની, હાલરડું ગાતવા માટે કોઈ સ્ત્રીએ ક્યારેય મ્યુઝિકના ક્લાસ કર્યા એવું ક્યારેય કોઈને યાદ છે? અને કોઈ હાલરડું તમને આમ કકડાટવાળું લાગ્યું હોય તમને એવું યાદ છે કે મધુરતા તો મને ઈશ્વરે આપેલી છે, કોઈ ન છીનવી શકે દોસ્તો, કોઈ નહીં, મધુરતા હું પુરુષને આપું, શાંતિ હું પુરુષને આપું, પ્રેમ હું પુરુષને આપું, લાગણી હું પુરુષને આપું, કારણ કે એનામાં મારે રોપવાનું છે, મારો અંશ છે, અહીંથી પેદા કર્યો છે, એટલા માટે મારે એને આપવું પડે, મારે એને સમજી આપવી પડે. અને એ ઘૃણામાંથી પણ બહાર નીકળી જાઓ મારી બહેનો, કે તમારા દુઃખનું કારણ પુરુષો છે. મારે પરિવારોની વાત કરતા પહેલાં હું ત્યાં સુધી સ્ત્રીઓને લઈ જવા માગું છું કે આ જ્ઞાતિ કોઈ આપણી વિરોધાવાળી નથી, આ કોઈ પાકિસ્તાની બોર્ડર નથી કે જેનાથી આપણે આમ જ જોવાનું હોય. માનો કે ન માનો, આપણી સામાજિક વ્યવસ્થા એવી છે કે સ્ત્રીના સુખનો આધાર ક્યાંક ને ક્યાંક પુરુષના હકારમાંથી આવે છે, કારણ કે મારા ડીએનએમાં ઈ છે હકાર, કોઈકે આપેલો હકાર, એટલા માટે. અને કોઈક નથી, મારો જ અંશ છે, એનામાં શું જુદાપણું, એની સાથે શું કોમ્પિટિશન, એ શું મારાથી જુદો હોય. જયભાઈ જય વસાવડા એક બહુ સરસ વાત કરે છે, બહુ એટલે હું આજીવન એની ઋણી રહીશ કે એણે સ્ત્રીની આવી વ્યાખ્યા કરી. એણે એવું કીધું હતું કે શરીરથી શરીર છૂટું પાડવું એ કંઈ સહેલી ચીજ છે? એક પુરુષને આવેલો આ વિચાર છે, એની સાથે હું શું કોમ્પિટિશન કરું, હું એની સાથે શું કરું, એ તો મારો જ અંશ છે, એનો આનંદ લ્યો. અને પુરુષને છે ને બહુ જ સરસ રીતે પટાવી શકાય છે. એક વખત તમે યાર એમ કેવી જો, તમે કયો એમ, ચેલેન્જ દોસ્તો આજીવન તમે કયો એમ, હો બહુ ભોળી જ્ઞાતિ છે એમ. તો સ્ત્રીઓની એક બીજી પ્રોબ્લમ જે હું કહું તો કે અમને બધાને વખાણ સાંભળવા બહુ ગમે, બહુ જ ગમે. મેં ગમે એવા કુરૂપ લાગતા હોઈએ, સારા લાગતા હોઈએ, તો એ પુરુષ એમ જ કહેવાનું, થોડી ડિફરન્ટ લાગે છે પણ સારી તો લાગે જ છે. આપણને બધાને ખબર છે દરેક સ્ત્રીઓને વખાણ બહુ જ ગમે, એની સાડીના હોય, એના રસોઈના હોય, એના મમ્મીના હોય, એના પિયરના હોય કે એના ગામના હોય, વખાણ તો કરવા પડે તો જ ગાડી વ્યવસ્થા ચાલે, સત્તા તો જ સરસ ચાલે. ભૂલ આપણે એ કરીએ છીએ મારી બહેનો કે વખાણ કરતા નથી, સાંભળવા બહુ ગમે, સાંભળવા બહુ ગમે. આપણે એ ભૂલી જાય છે કે આ જ્ઞાતિને સાંભળવા ગમતા જ હોય કે તમે આજીવન મારે માટે બહુ કર્યું. એ ઘરમાં, સુંદર મજાના ઘરમાં, છ રૂમના છએ છ રૂમમાં એસી નખાવી દે ને, ત્યાં એ પુરુષ બપોરે સૂઈ નથી શકતો, ત્યારે તડકામાં હોય છે, એ બહાર હોય છે. તમે પુરુષનું ટાઈમ ટેબલ જુઓ ને તો તમને દેખાય આવે કે એ બહુ કુરૂપ જગતમાં રહે છે, પટાવાળા, લોખંડવાળા, મજૂરો, દરેક, જ્યાં સુંદરતા જેવો કોઈ સ્પર્શ જ નથી. આ બધા જ પુરુષોની જ્ઞાતિ અહીંયા બધી ખુરશીમાં પુરુષો બેઠા હોય અને એક માત્ર 10 વર્ષની દીકરી અહીંથી પસાર થાય ને તો આખું કેમિકલ બદલાઈ જાય, આખું કેમિકલ બદલાઈ જાય, કારણ કે એ સ્ત્રી નામનું કેમિકલ પસાર થયું, સૌંદર્ય નામનું કેમિકલ ત્યાંથી પસાર થયું. એટલા માટે એ તમે છો, એ હું છું, એ આપણે છીએ, એને પણ હૂંફની જરૂર છે, એને પણ સન્માનની જરૂર છે. સ્ત્રીઓને સવાલ પૂછવાનો અધિકાર બહુ ઓછા સમાજે આપ્યો છે. કમાલ કરતી હો ઔરત હો કે સવાલ કરતી હો, એવું છે આ બધું. પણ સવાલ કરીએ ને બહેનો ત્યારે યાદ રાખવું કે એમાં આક્ષેપ ન હોવા જોઈએ.
આપણે ભૂલી કરી જઈએ છીએ કે આપણા સવાલમાં ક્યાંક આક્ષેપબાજી હોય છે કે તમે મારી માટે અત્યાર સુધી શું કર્યું. યાદી હોય, આવી યાદી રાખવી જોઈએ. અરે, બે વ્યક્તિઓ સાથે ચાલે છે, સહયાત્રી એવો શબ્દ છે જે મને બહુ જ ગમે છે. સહયાત્રીમાં કોકના ભાગે વધુ સામાન આવે તો કોકના ભાગે એને પકડી રાખવાનું આવે, તો કોકના ભાગે પાણી લેવાનું આવે, તો કોકના ભાગે ટિફિન લેવાનું આવે. તમે આ આટલી મોટી બધી વ્યવસ્થા કરી, મને દીપકભાઈ કહેતા હતા કે અમે આટલી બધી પ્રકારની સમિતિઓની રચના કરી છે. કોઈ સમિતિ કોમ્પિટિશન એકબીજા સાથે કરે તો તમને લાગે છે કે સુંદર રીતે કામ થાય?